સંતાન. મેં કીધું બાપ, ભગવાન સન્મુખ નહીં આવે, સાધુ સ્વરૂપે જ આવું છે. આપણા એવા કર્મ નથી, કદાચ આવે એવી ના નથી, આવે, પણ આનું એક સપનું આવે તોય નીંદર ઉડી જાય છે. આ સન્મુખ આવી નિર્ભરીએ તાપ જીરવી હગી આપણે. હે, એક નાનકડું તમને તમારા અનુભવમાં હશો, માતાજી જેને માનતા હોય એના સ્વપ્ન આવે ને તુરંત નીંદર ઉડી જાય આપણી, જાગૃત બની જાય, સ્વપ્ન વિલીન થઈ જાય. જો સ્વપ્નમાં આનો પ્રભાવ ન સહન કરી શકતા હોય તમે ને હું, છતાં એમ એવી ખોટી ખોટી માગણીઓ કર્યા કરી. મેં એક દ્રષ્ટાંત દીધું હતું પહેલે દી મોચીનું, એને એટલું જ માગ્યું હતું બાપ કે બીજું કાંઈ નથી જોતું, આટલી સંપત્તિ તે આપી દે એ નથી જોતી, એ તો કોક દી ખલાસ થઈ જાય, પણ મગાય આની પાસે એટલું કે હે બાપ તારી કૃપાનો વરસાદ ઓછો ન કરતો, બસ કૃપા રાખજે એટલે બધું આવ્યા કરે. હે વા દેવાયત પંડિત, શોભાજી મહારાજ પૂજા કરી રહ્યા, દેવાયત પંડિતે પડકાર દઈ દીધો બાળ દેવાયતે કે બાપજી આ શિવાલય મારું, આપ કોણ છો? કે બેટા એ બધું બરાબર, પણ તું કોણ છો? જાણતા છતાં અજાણ બને. હું કહેતો રહ્યો કે ઘણા ગુરુના ઘરની રમતું નથી જોઈ, ગુરુ જાણતા ન હોય એવું ન બને, પણ એક ઘર ગુરુ એની પાસે રાખે. એ બેટા તું કોણ? જવાબ મળ્યો, મને દેવાય બધા કહે છે, અમે બ્રાહ્મણ છીએ, મારા બાપુ લાંબુ ગામતરું કરી ગયા, ગામની ગાયો છારી અને અહીંયા અમારા જીવનનો વ્રતાંત ચલાવીએ છીએ. કહા ભટ દેવાયત, આ દૂધિયું તળાવની બાજુમાં મારો આશ્રમ, મારે ઘણી ગાયો છે દેવાયત, આપ ગામની ગાયો ચારવાનું છોડી અને મારા આશ્રમમાં આવતા રહો, હું તમને પગાર દઈશ. કે બાપુ મારી માને પૂછી આવું. તો આ માં કહેતો રહ્યો છું બાપ, માં એ તો માં છે, માનો પ્રેમ કેવો હોય દુનિયામાં, દીકરાનો પ્રેમ એવો જ હોય, પણ મેં આપણે ઘણા ઘણા દ્રષ્ટાંતો લીધા, હજી એક બે મિનિટ માટે એટલા માટે ટાંકું, માં અને દીકરાનો પ્રેમ કેવો હોય, આ માયાવી જગતના વ્યવહાર કેવા હોય, એવી એક અર્ધાંગના અને અર્ધાંગનાને ઘીરે નાનકડા દીકરાનો જન્મ, 5 વર્ષનો દીકરો થયો અને ઘરનો ધણી લાંબુ ગામતરું કરી ગયો બાપ, લાંબા ગામતરા કરી ગયા પછી બાઈ નોધારી બની, મહિનો બે મહિના આડોશી પાડોશીએ ધ્યાન રાખ્યું, બેનને જમવાનું આપી જાય, પણ કાયમ માગવાનું કોઈ દી કોઈનું નૈપું નથી બાપ. એ બેનને પછી આડોશી પાડોશીએ 2-2 મહિના ના વાણા વહી ગયા, બેન માગવા જાય તો એમ કે બેન કંઈક કામ કર, કાળના ઘા તો લાગે આ દુનિયામાં એને વિસરી જવા જોઈ, કંઈક કામ કર બેન. ત્યારે એને એમ કહ્યું, ભાઈ કામ કેમ કરું, 5 વર્ષનો દીકરો, કોઈ હાંચવવાવાળું નથી, મારો કોઈ આધાર નથી, દીકરો સહજ મોટો હતો, કોકને ત્યાં મૂકી અને એમનું ધ્યાન રાખે મજબૂર બની. આડોશી પાડોશીએ રોટલા 2 મહિને બંધ કર્યા બાપ. એવામાં એ બાય 2 દિવસના ઉપવાસ પોતાને થયા, નાનકડો 5-1 વર્ષનો દીકરો ભૂખના દુઃખ વેઠે એક દી રહેવાનું ને એક માં હવે તો રોટલો દે જનેતા. મેં કહ્યું તું આપને ગરીબી જોઈ અને ખબર હોય બાપ. તે દી કહેવાય છે અર્ધાંગના દીકરાની વેદનાને, ભૂખની વેદનાને શાંત કરવા ગામના મુખી પાસે ગઈ. ગામના મુખી પાસે કીધું કે એક વાટકી એક લોટ દિયો ને બાપ, મારા દીકરાને એક ચાંદકું, હું તો ભૂખી રહીશ પણ મારા પેટને મારા ભૂખના દુઃખ જોવાતા નથી. આ માં એટલે મુખી એક વાટકી ભરીને લોટ આપ્યો અને વાટકી ભરીને લોટ આપ્યો ને લઈ અને આવી દીકરાને કીધું કે માં લોટલી આવી કે આ બેટા હવે 5 મિનિટ જાળવી જા,
સવારનો પહોર હતો, લોટની વાટકી રસોડામાં મૂકી અને કીધું કે બેટા હું સ્નાનવિધિ કરી લઉં, માતાજીને અગરબત્તી કરી લઉં, એટલી વારમાં તને રોટલો ઘડી દઉં. ઘટના એ ઘટે જ બાપ, કે ભલે માં હવે લોટ તો આવી ગયો, મને રોટલો મળશે એવી આશા બંધાણી. ત્યારે કીધું કે હું સ્નાનવિધિ કરવા જાઉં બેટા, આપણા ઘરનું રસોડાનું ધ્યાન રાખજે. દીકરાની મા સ્નાનવિધિ કરવા ગઈ અને એ જ શેરીમાં મદારી રમવા આવ્યો, ડુગડુગી મદારી રમવા આવ્યો. અને આપ જાણો છો મદારીના ખેલ બધા, પણ એ મદારીએ ખેલ બતાવી અને બધા નાના નાના છોકરા હતા એને કીધું કે એક એક લોટની વાટકી ન લ્યાવે ને એની માં મરે, એક એક વાટકી લોટની ન લ્યાવે ને એની માં મરે, આ મદારીનું આવું કથન હોય. અને ઘટના ઘટી બાપ દીકરો કહો હો હો, મારી માં મરે, બાપ તો મરી ગયો, આ પ્રેમ. મારી માં મરી જાય, ખબર હતી માં આજે સ્નાનવિધિ કરે છે અને રજ વસ્ત્ર ધારણ કરીને બહાર નીકળે. દીકરાએ રહોડામાં પ્રવેશ કર્યો કે માને મરવા નથી દેવી, ભલે ભૂખ્યું રહેવું પડે. તો વાટકી લોટની માગી આવી હતી ને, એ માગેલા લોટની વાટકી લઈ અને મદારીને દેવા હળી કાઢી જનેતાએ બાથરૂમનું દ્વાર ખોલ્યું, જોઈ ગઈ, દોડી અને દીકરાને પકડી લીધો ને એક બે થપાટ મારી. અને બે ચાર થપાટ માર્યા પછી દીકરો રુદન કરે કે માન માટે કોઈ માગી નથી દેતું, તું મદારીને દઈ દેશ? તઈ દીકરાએ કીધું, માં તું માર્યો ભલે, પણ હું તને એક કહું કે મદારીએ એમ કીધું તું કે જે લોટની વાટકી ન લઈ આવે ને એની માં મરે, મારે મારી માને નથી મરવા દેવી, ભૂખ્યું રહેવું ભલે પડે પણ મારી માં ન મરવી જોઈએ. બા આવો ભાવ આવે ને ત્યારે તમારું મારું કલ્યાણ. એવા દેવાય પંડિત ગુરુ શોભાજી મહારાજે એટલી વાત કરીને કહ્યું, મારી માને પૂછી આવું. પૂછવા ગયા જનેતાએ કીધું કે ગમે તેમ હોય બેટા, અમે ગામમાંથી કોઈ કોઈ રૂપિયો આપે નથી આપતા, જા દીકરા આશ્રમમાં જા, પણ આઠ દિવસ જનેતાની ખબર કાઢતો રહેજે. આમ ગુરુના આદેશથી દેવાજ પંડિત બીજે દિવસે શોભાજી મહારાજના આશ્રમમાં સમયકાળ વીતવા લાગ્યો. ઘટનાએ ઘટી 18 વર્ષની ઉંમરના દેવાયત પંડિત થયા, અને 18 વર્ષની ઉંમરના દેવાયત પંડિત થયા ત્યારે ગુરુદેવ શોભાજી મહારાજ કે દેવાયત હવે આપ લગ્ન ગ્રંથિથી જોડાઓ. કલ્પના કરો, ગુરુની કૃપા, ગાયોની સેવા, અને ગુરુદેવે આદેશ કર્યો કે પ્રભુ અમે, અમારે બાપ નથી, ગરીબ બ્રાહ્મણ, અમને કોણ કન્યા આપે? દેવાય તારા લગ્ન હું કરાવી દઉં? કે બાપુ મારે એ લપમાં હવે નથી પડવું, બસ ગાયોની સેવા અને ગુરુની નિષ્ઠામાં રહું, એટલા આશીર્વાદ આપો ને બાપુ. ત્યારે ગુરુએ કીધું કે દેવાય સંસાર વિના સિદ્ધિ નહીં મળે, સંસાર વિના સિદ્ધિ નહીં મળે. દેવાયત કે બાપુ પણ કોણ દીયક? દેવાયત હા બાળ, હું તને લગ્ન ગ્રંથિથી જોડી દઉં, હા બાળા દૂધિયું તળાવ ને દરરોજ ઇન્દ્રના શ્રાપને આધીન પદભ્રષ્ટ અપસરાઓ, ચાર અપસરાઓ સ્નાનવિધિ કરવા આવે છે. દેવાયત આપ હું વહેલા જાગૃત કરીશ અને એમના કપડાં લઈ આવજો, એ આશ્રમમાં કપડાં માગવા આવે એટલે આપ કહી દેજો કે ચારમાંથી એક જણી મારી હારે લગ્ન ગ્રંથિથી જોડાવ. ગુરુદેવને આદેશ કર્યો, શિરોમાન્ય કર્યું, દેવાય ફોટી ગયા. 4-1 વાગ્યાનો સમય જાગૃત કર્યા. સતી દેવલ દે નાર બીજી ત્રણ અપસરાઓ સ્નાનવિધિ કરી રહી. દેવાય ગયા કપડાં લ્યાવ્યા, રજવસ્ત્ર અવસ્થામાં આશ્રમમાં દાખલ થઈ અમારા કપડાં આપો. ગુરુના વચન પ્રમાણે કહ્યું કે એક જણી લગ્ન કરો અમારી હારે તો અમે કપડાં આપીએ. કે બાપુ આજ નહીં કાલ, શોભાજી મહારાજ બેઠા છે કે આજ નહીં અમે કાલ તમારી હારે એક જણી લગ્ન ગ્રંથિથી જોડાશું, કારણ કે અમે ઇન્દ્રની અપસરાઓ છે, ઇન્દ્રની આજ્ઞા લઈને આવશું. ઘટના ઘટી
ગુરુદેવે કીધું કે દેવાય દઈ દો એના કપડા, કાલ ક્યાં નથી થવાની. બીજે દી 4 વાગ્યાનો સમય, રાત્રિની વેળાએ સત્સંગ કરી અને દેવાયતને કહ્યું ગુરુદેવે કે દેવાયત રૂપમાં મોહિત થતા નહીં, રૂપમાં મોહિત ન થતા દેવાયત. વૃદ્ધ ડોશીમાં હોય એનો હાથ પકડી લેજો. ગયા અને ગયા એટલે વળી વસ્ત્ર લાવ્યા 4 વાગે અને લાવી દેવાયતને ગુરુદેવે કીધું કે આવે છે, યાદ રાખજે બરાબર. આવી સતી દેવલ દેવ વૃદ્ધ 80 વર્ષના ડોહીમાંનું રૂપ ધારણ કર્યું અને કીધું કે લાવો અમારા કપડા, કે એક જણી મારી આરે લગ્ન ગ્રંથિથી જોડાવ. રૂપ રૂપના અંબાર જેવી અપસરાઓ, છતાંય દેવાએ તે ગુરુના વચન મુજબ દોટ દીધી અને સતી દેવલ દે 80 વર્ષનું રૂપ લઈને આવ્યા ડોહીમાંનો હાથ પકડ્યો. હા દેવાયત, હું સંસારની વેલડીએ નહીં જોડાઈ શકું, મને ગઢપણ આવ્યું દેવાયત. આ ઇન્દ્રની અપસરાઓ છે, એકનો બીજાનો હાથ પકડો દેવાયત. ન્યા દેવાયતે કીધું કે ડોહીમાં શું કે આ તો મારા ગુરુએ કીધું એટલે એમ કહું છું, નકર મારે ક્યાં લાઈફમાં પડવું. અને 80 વર્ષના ડોહીમાના રૂપમાં સતી દેવલ દેવ પામી ગયા કે આ દેવાયત માટે તો એના ગુરુની કૃપા છે બાપ, દેવાયત માટે તો એના ગુરુની કૃપા છે. મોડ રૂપ ધારણ કર્યું ગુરુ મહારાજે ગાંધર્વ લગ્ન કરાવ્યા અને ગાંધર્વ લગ્નને આધીન સતી દેવલ દે ગુરુદેવને કહે છે, ગુરુદેવ શું બાપુ તમારા વચને હું આ દેવાય તારે બંધાણી, પણ ક્યાં મૃત્યુ લોકનો માનવી અને ક્યાં હું ઇન્દ્રની અપસરા, મારો અને દેવાયતનું લગ્ન જીવન કેમ ચાલશે બાપુ. કે બોલો દેવાયત, આ દેવલ દે શું કહે બાપુ, એ કહે એ મંજૂર શરત, મારે ક્યાં સંસારની પરવા છે, આ તો તમે કહો એટલે કરું છું. સાંભળો બાપુ, છતાંય દેવલ દે કહે બાપુ દેવાયત પંડિત જેદી મારા લગ્ન જીવનમાં શંકા કરશે ને તેદી અમારો દેવાયત પંડિતના જીવનનો સંસાર લીલાનો અમે ત્યાં પૂર્ણ વિરામ કરી દેશું. આમ લગ્ન ગ્રંથિથી જોડાણા ઘટના ઘટી, ગુરુની કૃપા એટલી, એક ગુરુની કૃપા, ગાયોની સેવા અને સતી દેવલ દેવ જેવાની પ્રાપ્તિ, ત્રણ ત્રિવેણી સંગમ થયો અને દેવાયતને ત્રણ કાળનું જ્ઞાન થયું બાપ, અને એ જ્ઞાનને આધીન દેવાયત પંડિત મહાજ્ઞાની કેવા લઈગા. પણ ગુરુદેવે એમ કીધું બાપ આપ હવે આશ્રમ છોડી અને સનાતન ધર્મ અલગ ધણીના ઉપદેશ, બે માણસ એક ગામથી બીજે ગામ ધર્મના ઉપદેશ આપો. ગુરુનું ઘર છોડતા કેમ વિસરવું પડે બાપ, અને છતાંય ગુરુની આજ્ઞામાં રહી અને આશ્રમ છોડે. વણાક પરંગણા ભાવનગર ડિસ્ટ્રિક્ટ અને એક માલણ નદીને કિનારે દેવાયત પંડિતજી નાનકડી નકલંગ ભગવાનની દેરી બનાવી આશ્રમ સ્થાપે. જ્ઞાનની ચર્ચામાં દેવાયત પંડિતને ધીમે ધીમે શિષ્યોની વણઝાર અને એમ કરતા કરતા 750 શિષ્યોનો રસાલો, પછી તો દેવાયત પંડિતજી માટે એક ગાડાની એકા ગાડી બનાવી, એક બળદવાળું ગાડું બનાવ્યું અને એક ગામથી બીજે ગામ ધર્મના ઉપદેશ દેવા જાય. સતી દેવલ દે નકલંગ ધણીની સેવા પૂજા કરે અને એ સેવા પૂજામાં સહભાગી બે બાપુના સેવકો દેવાયત પંડિતના. આપણામાં એક કહેવત છે કે દીવો હોય ને દીવો એમ કે દીવા પાછળ અંધારું હોય, ના ના દીવા પાછળ અંધારું ન હોય, દીવાને ફરતું અંધારું હોય, દીવાને ફરતું અંધારું હોય, દીવા પાછળ અંધારું જ ન હોય.
આપણે કહીએ ને કે આ દીવા પાછળ અંધારું, અમુક સંતાનો એવા થાય તો પણ દીવાને નજીક અંધારું હોય એમ. ગુરુદેવ સંતોની પાસે નજીક રહેતા હોય ને, હાવ નજીક, એ એના ગુરુને કોઈ દી ઓળખી જ ન હાગે. એને તો એ અંધારામાં છે એવું લાગે કે અમારો બાપુ તો અમારા થકી હાલે. જાઓ જાઓ, તમે તો નજીકમાં રહીને જ અંધારું કર્યું, બાકી પ્રકાશ તો પરમ જ્યોતિનો જ્ઞાનરૂપી પડ્યો ને મારા ધણીએ બાવડા પકડ્યા, નકર તમારા જેવા તો અમારા નાવડા ડૂબાડી દે બાપ. એટલે નજીક હોય ને બાપુ, એને નો વાત તમારી મારી કિંમત હોય, અફસોસ ન કરવો. અને હું એકય વાત એટલે જ કહું છું કે કારણ બાજ પક્ષી છે એકલું ઉડતું હોય, બાજ છે ને એના કોઈ ઘેરા ન હોય, કબૂતરના ઘેરા નીકળે. તમે જોજો કબૂતર ઉડે ને એના ઘેરા નીકળે, અને બાજ એકલો જ ઉડતો હોય. એ બાજ એમ કહે નિરાશ થવાની જરૂર નથી, પરમ શક્તિનો કહેવાય છે પારદુભાવ થઈ ગયો. એકલો ઉડા કર હાયરે રહીશ ને તો ભયમાં ભયમાં બુડી જાય છે. આ કબૂતર બહુ બીએ, તમે જોજો ઉડતા હોય ને બહુ બીએ, એ એટલે હારે નીકળે. કદાચ કોક મારી નાખે તો પણ બાજને કોઈ બીક નહીં, બાજ તો એકલા જ ઉડે. એમ બાપ હરિની કૃપા થાય પછી એકલા જ ઉડા કરવું, કોઈની પરવા ન કરવી, ભલે ને અંધારું નજીક કરે, પ્રકાશ તો એ મારો બાપ તમારો ફેલાવી દે આ દુનિયાની માલિકો. એવી સનાતન ધર્મની આ અમરગાથા, અને એ અમરગાથામાં તમે એનું આગળ વધી રહ્યા છીએ. દેવાય પંડિત વણક પરગણામાં આવે, નકલંગ ભગવાનની દેરીની પૂજા સતી દેવલદે કરે, એવામાં ઘટના ઘટી કે એક દિના સમય આ વચન મુજબ આવે બાપ. મારે હજી અહીંયા દોહરાવું, હું એક ચીઠી આવી, વચન મુજબ આવે પ્રમાણ આપે જ, વચન મુજબ આવે પ્રમાણ આપે. વળી પાછી આજે ચીઠી મેં કાલ દોહરાવ્યું છું, ફરીવાર દોહરાવું. અને હું કહેતો રહ્યો કે રામાપીર આ રૂપ લઈને ન આવે, હા મેં આપણે જીરવી ન હગી, પણ આવીને તમારા કોક કામ કરી જાય એ સમજી લેવું, કે પછી ગમે એ હોય સંતના રૂપમાં આવે કે માણસના રૂપમાં આવે, એ આપણો રામાપીર જ આવી ગયો, આપણું કામ કરી ગયો બાપ. નકર આ એક સામાન્ય બાહુલ્યની તાકાત છે. કાલોલા બાપુએ બહુ સારું કીધું હતું કે આ બાવા જ કરી શકે, બીજાનું કામ નથી. હે, અને વાતે સાચી, કારણ કે જેને અખંડ ભરોસો. હું કહેતો રહ્યો બાપુ અહીંયા બધાના ભાવ, બાપુએ મને રાતે દોહરાવ્યું હતું, અમે 5-10 મિનિટ બેસીએ. હું નહેમતરામ બાપુ, પછી હું મારા સેવકોને ઘરે વયો જાઉં પધરામણીમાં, પણ 5-10 મિનિટમાં બાપુએ એક પ્રકાશ પાડ્યો હતો કે આમાં તને ન ખબર હોય ભાઈ, કે આમાં કેટલા આપણે શ્રદ્ધાથી કરીએ, પણ બીજા કોક વેપાર અર્થે આમાં કરતા હોય, કોઈક એવાય કામ કરવા આવે, આ તો ધર્મ છે, કોઈને એમાં કહેવાય છે વેપારનું મન થતું હોય. અને પ્રમાણ આપે જ, વળી દોહરાવું જ, અહીંયા નવા મહેમાન આવ્યો હોય ખ્યાલ કરજો, અહીંયા 52 ગજનો નેજો છે, એમના ફોટાય મારા વોટ્સઅપમાં મોકલા છે, અને ઉપર કાળી ચકલી આવી નેજા ઉપર દરરોજ બેસે છે. જો અત્યારે દર્શન કરજો સંધ્યાના સમયે. આ પ્રમાણ, બીજું પ્રમાણ શું? હે વા દેવાય પંડિત વચન મુજબ સતી દેવલદે 12 વાગે આશ્રમના રૂમમાં, નાનકડો રૂમ, એમાં દાખલ થાય, આરામ કરે. તંદ્રા અવસ્થા થાય, મારો અલખ ધણી તંદ્રા અવસ્થામાં સ્વપ્ન સ્વરૂપે દર્શન દેવા આવે છે. તમને મને એ જ થાય, પણ હવે આપણે શું છે કે સદગુરુના શરણે એવી અનુભૂતિ નથી પામી હઈ ગયા આપણે, એટલો વિશ્વાસ છે. નહીતર એ સતાધીશ છે, રાત્રિના વેળાએ સુઈ જાય એટલે આપણે મળદા સ્વરૂપમાં હોય, મળદા સ્વરૂપમાં હોય, અને એ મળદા સ્વરૂપમાં આપણને ભાન ન હોય. અનેક સ્વપ્ન સેવતા હોય, દેહનું કોઈ ભાન ન હોય, પણ કોક પ્રહાર કરી દે તો પણ નહીં કરી શકે. કા કે તમારા અને મારા વડવાવે લીધેલા નામનો પ્રતાપ, અને એ નામના પ્રતાપે હરિ અજ્ઞાત સ્વરૂપે તમારી મારી નિંદ્રા અવસ્થામાં રક્ષા કરવા આવતો હોય. એમ સતી દેવલદેને રક્ષા કરવા આવે છે ભગવાન. અને આશ્રમની માલિકો એક નાનકડા રૂમમાં દાખલ થાય, એક દી આ દ્રશ્ય બે સેવકોએ જોયું કહો, અને ભગવાનની ગતિ એટલે માં તોરેલે એમ કીધું છે બાપ. જાડેજા
ગુરુની ગતિ ગુરુજીની પાસ જેમ કસ્તુરી નિવાસ એને પવન પાણીનો પ્રસાદ દીનો નાથ પૂરે અબોને જે ગતિ ગુરુજીની પાસ જેમ પવન પ્રાણીનો પ્રકાશ. દેવાયત પંડિત બીજે દી આવ્યા, શિષ્યોએ કાનબભેરણી કરી. દેવાયત પંડિત, આપ તો ધર્મના ઉપદેશ દેવા જાઓ છો અંધાતા, પણ પાછળથી રાત્રિના 12 વાગે સતી દેવલ દેના અંદર કોઈક પરપુરુષ જાય છે, પછીની ઘટના શું ઘટે અમને ખબર નથી. દેવાયત પંડિતને ક્રોધ ચડ્યો. એટલે જ ભગવાને કીધું કે હું સત્તા તો બધાને આપું, શક્તિ બધાને આપું, જ્ઞાન બધાને આપું, પણ પચાવવું એ તમારી ફરજ છે, પચી જવું જોઈએ બાપ. દેવાયતને ક્રોધ ચડ્યો. સતી દેવલદનનો નિયમ, દેવાયત પંડિત આવે એટલે પતિવ્રતા ધર્મ પ્રમાણે સાષ્ટાંગ પ્રણામ કરે, અને એ પ્રણામને આધીન દેવાયતનું મોઢું સહજ, અને આપણે ખ્યાલ આવી જાય બાપ દંભી પ્રેમ આપણે દેખાડીએ ને તો આપણા ભીતરથી કહેવાય છે આપણો ચહેરો ચાળી ખાઈ જતો હોય કે આ તો ખાલી દંભ કરે છે, ખોટો પ્રેમ દેખાડી. એમ દેવાયતનો ચહેરો ચાળી ખાય છે. સતી મજામાં કે હા મજામાં છે. દેવલ દે પામી ગયા કે આજ મારા ધણીની રેખાઓ ચહેરાની કંઈક બદલી ગઈ છે. રોંડો થયો દેવાયત પંડિતને, શંકાનો કીડો, નિંદર ન આવી, આખી રાત સત્સંગ કર્યો. પાછી એકાગાડી તૈયાર કરી અને ગાડીમાં બેહી એટલે વળી એને વંદના કરવા જાય. વંદના કરવા ગયા અને દેવાયત પંડિતને સતી દેવલ દેનાર વંદન કર્યા. અને દેવાયતે કીધું કે સતી આશ્રમની બરાબર રખેવાળી કરજો. અને દેવલ દે પામી ગયા, ધણી કોઈ દી નહીં અને આજે આવા શબ્દનું ઉચ્ચારણ કેમ કર્યું? ત્યારે એને કહ્યું કાંઈ નહીં અમસ્તો, કે તમે આજ પ્રસાદ ન લીધો, કે મને પેટમાં દુખતું હતું એટલે પ્રસાદ નથી લીધો, પેટમાં કાંઈક બીજું દુખતું હતું. હાલી નીકળ્યા સતી દેવલ દે નિયમ પ્રમાણે. અને વાત એ સાચી બાપ, મેં કીધું હતું આપને પ્રારંભમાં કે ધણી મુશ્કેલીમાં હોય તો નારી જ સહારો આપી શકે, નારી મુશ્કેલીમાં હોય તો ધણી જ સહારો આપે. એમ દેવાયત પંડિત સહદી આત્માનું ટાણું થયું. સત્સંગમાં જવાનું હતું, એકા ગાડીને થોભાવી, અને એકા ગાડીને થોભાવ્યા પછી કીધું કે સેવકોને કહે તમે ધર્મના ઉપદેશ દઈ આવજો, મને પેટમાં દુખે છે, હું આશ્રમ વયો જાઉં છું. ગયા આશ્રમ, આવી સંતાણા સતી દેવલદે પૂજાવિધિ પૂર્ણ કરી, અને સતી દેવલદેનાર નિંદ્રાધીન બન્યા. સમય પ્રમાણે મારો હરિ તંદ્રા અવસ્થામાં દર્શન દેવા આવ્યા, આને આ દ્રશ્ય દેવાયતે નજરો નજર જોયું, અને દેવલદેના એક નાનકડા રૂમ તરફ દોટ મૂકી, અને જેવી દોટ મૂકી એટલે કમાળ ખખડાવ્યા, ક્રોધે માજા મૂકી. સતી દેવલ દે તંદ્રા અવસ્થામાંથી જાયગા, અવાજ પરિચિત લાગ્યો, આ તો મારા ધણી દેવાયત બોલે. ન બોલવાના શબ્દ બોલે, કુલટાલ જલ્દી કમાડ ખોલો, કોણ પર પુરુષને અંદર છુપાયો? કોઈ નથી ધણી, રેવા દો દેવાયત. દેવલ દે પામી ગયા, ગુરુના વચન યાદ આવ્યા, ગુરુની સમક્ષની પ્રતિજ્ઞા યાદ આવી. દેવાયતે હવે મારા લગ્ન જીવનમાં સંશય થયો. છતાંય સમયની મર્યાદાનું ભાન ભૂલી દેવાયત ક્રોધમાં
આશ્રમના એ નાનકડા રૂમના કમાડને કહેવાય છે લાત મારે, કમાડને ભાંગી અંદર દાખલ જાય કોઈ પરપુરુષ નહીં, સતી દેવલદે હતા. અને સતી દેવલદેએ કીધું, બસ દેવાયતજી હવે આ શરીરને સ્પર્શ ન કરતા. આશ્રમના ચોગાનમાં આવ્યા અને આશ્રમના ચોગાનમાં આવી અને મા ધરણીને વિનંતી કરે છે કે હે મા ધરણી, હું મન વચન અને કર્મથી શુદ્ધ હોઉં તો એ ધરતી મને માર્ગ આપ. ધરતી ફાટે, સતી દેવલદે સમાવા લાગ્યા. જેવી ધરતી ફાટી એમ દેવાયતનો દસમો દ્વાર ખુલ્યો અને ખુલતાની હારે પ્રાયચિત ચાલુ થયું. બાપ દેવલદે રોકાઈ જાઓ, અડધા સમાણા, અડધા સમાણાને કીધું કે ધણી તમારો કોઈ દોષ નથી. અડધા સમાતા સમાતા કહ્યું કે આ જે કાંઈ કાન ભંભેરણી કરી તમારા શિષ્યોએ કરી છે, તમે મારા છો, મને હજુય પેટમાં બળે છે, હું અહીંયા સમાય અને જાઓ. નરોહરગઢની સાતમી ટૂંકે, જૂનાગઢને પહેલાં નરોહરગઢ કહેવાતું, અત્યારે આ જૂનાગઢ, એમનું મૂળ નામ નરોહરગઢ હતું. એ નરોહરગઢ ગરવા ગિરનારની સાતમી ટૂંકે બેઠી છું અને ત્યાં આવજો. અને તમારા જેટલા શિષ્યો છે ને આ કાન ભંભેરણી કરીને બધાએ, એને હારે લેતા આવજો. અગ્નિની જ્વાળા બળતી હશે અને એમાં એક પછી એક શિષ્યને સુવડાવી માથે પગ મૂકીને આવજો. તમે ને હું પાછા કહેવાય છે તમારું મારું પુનઃ મિલન અને મહાધર્મની જ્યોતને પ્રજ્વલિત કરશું. સતી દેવલદેવ સમાઈ ગયા ત્યાં એક ભજનનો પારદો ભાવ. એવી શંકારે પડીને અવણું સૂજ્યું, દેવાય ભૂલી ગયા પાન રે ભણકારા વગેરે. પથ્થર રે દેવાય પ્રભુજી ને બીનવે, ક્યાં ગયા દેવલ દે નાર રે શંકાર પડીને મજેવડી સુધી પહોંચ્યા. જુનાગઢ ની બાજુમાં મજેવડી, ત્યાં સનાતન ધર્મ ના મહાપ્રણેતા એવા દેવતણખી બાપા લુવા. મજેવડી નજીક આવ્યા, બિના એ બની એવા ધારે રે આવીને ધરો એનો ભાંગ્યો, બાંધા તલો તમને ધરો, તમે કરો ને તૈયાર રે કંકાર પડીને આવડો.
મહારાજ પંડિત નો ધરો વાંગ્યો, શિષ્ય ને રવાના કર્યા, મજેવડી માં જાઓ, મારો ધરો તૈયાર કરાઈ આવો. દેવતણકી બાપા સનાતન ધર્મ ના મહાપ્રણેતા, એમની ઘરે પણ એક ઇન્દ્રની પસરાનો જન્મ, સતી ની લંબાઈ 4 વર્ષના દીકરી ઘોડિયામાં હિંચકે, અને સંતની કૃપા, હરિગુરુ સંતની કૃપા પામેલા ગ્રસ્તીઓ, એને ઘરે સંતાન કોઈ દી હલકા જ ન હોય. દેવતણકી બાપાએ ના પાડી દીધી, કારણ અગતો હતો 11 રસનો, બંધ હતા લુવારીના દ્વાર. આજ પવિત્ર 11 રસનો દિવસ, અને હું ચૂલ નહીં હળગાવું, અને હળગાવું મારો વિશ્વકર્મા દેવ લાજે. સેવકોએ આવીને કીધું, બાપુ દેવતણકી બાપા ના પાડે. પાઠમાં ભેગા થતા દેવતણકી બાપાનું, અને દેવાય પંડિત કે મને ના પાડે, હું એવા ભજન સંભળાવું તો પાઠમાં, અને મને ના પાડે, લાવ લાવ ધરો, હું જાઉં. ગયા, ધરો લઈને ગયા. બાપા આવી ઘટના ઘટી, દેવલ દેવ આ ગયા, એટલે કીધું દેવાય પંડિત ગયા, એ તમારી શંકાનું પરિણામ. મેં પ્રારંભમાં કહ્યું હતું, આપણો ધર્મ એવો, કામી તરે લોભી તરે પાપી કી ગત હોય, કામી તરે લોભી તરે પાપી કી ગત હોય, જિનકે મન મેં શંકા ભઈ વો તરતા ન દીઠા કોઈ. બાપ કે બાપ બીજી બધી વાત જવા દો, પ્રાયચિત કરું, ધરો તૈયાર કરી દો, સહભાગી બનો, મારો વિશ્વકર્મા દેવ લાજે. ત્યારે કહ્યું, બાપા હું જે કઈ પાપ થાય વિશ્વકર્મા દેવનું એ સ્વીકારવા તૈયાર, લાવો હું તમારી ચૂલનું પ્રાગત્ય કરું. ચૂલ સળગાવી, ધરો નાખ્યો, ગરમ કર્યો, કે બાપા તમે હડો નહીં તો કાંઈ નહીં, પણ મારા ધરાને હાણસીથી પકડી રાખો ને હું ઘણ મારું, એટલો તો સહારો આપો બાપા. વિશ્વકર્મા દેવનું પાપે મેં વોરી લીધું. અને દેવતણકી બાપાએ સાણચીથી ધરાને પકડ્યો, એરણ માથે ચડાવ્યો, અને કીધું, દેવાય દિયોને ગણના ઘા, ઘા મારે. પણ ઘટના ઘટી, સંતો એ વાણીમાં કહ્યું, શું અભિમાન તોડી નાખા, ઘૂટી ઉપર ધરો હાંધો, અને ઘૂટી ઉપર ઘા કર્યો ને આજુબાજુમાં અવાજ આવ્યો, એમાં બાજુમાં એક પાડોશમાં ગર્ભંગ થયેલી દીકરી રેટીઓ કાઢતી હતી, એની ત્રાંક વાંકી વળી ગઈ. ઘણ નો અવાજ સંભળાણો, કલ્પના કરો, ઘૂટીમાં તે ઘણ માર્યો ને અવાજ આવ્યો પાડોશમાં, અને એ અવાજ ને આધીની દીકરી, ગર્ભંગ દીકરી, કે દેવતણકી દાદાએ આ ચૂલનું પ્રાગટ્ય કર્યું, લાવને હું હું સંધાયા હું. ત્રાંક લઈને ગઈ, અને ત્રાંક લઈને કીધું, કાકા
આજ અગિયારસ ને ભાંગી નાખી હોય તો મારી ત્રાંક સીધી કરી દો ને. ત્યારે દેવતણખી બાપાએ આમ સહજ કરડી નજરે જોયું દીકરી હમ, કે આ તો નથી સમજતો, દેવાય તું બાસ. કરડી નજર કરીને આમ જોયું કે આ તો નથી સમજતો, પણ તું આપણા ગામની ઉઠી નથી સમજતી કે આજ અગિયારસ છે. ન્યા દેવાય પંડિત ને પાછી શંકા થઈ ગયો. આ 80 વર્ષના દેવતણખી બાપા હજી આ દીકરી હમું કરડી નજરે જુએ. જેવી સૃષ્ટિ એવી દ્રષ્ટિ. એટલે દેવતણખી બાપા પામી ગયા ત્રાંક જટી લીધી, ચૂલમાં લાલચોર ગરમ કરી અને એરણ તો પાતાળ વહી ગઈ હતી. દેવતણખી બાપાએ લાલચોર એ રેટિયાની ત્રાંક લઈ અને પોતાની આંખમાં આંજી અને સીધી કરી દીધી, લે દીકરી જા તું તારું કર્મ કર. આમ ઉતાર્યા દેવાયતના અભિમાન, પણ દેવાયતને કીધું કે નરો રગડે એમ નહીં મળે, અમારી 4 વર્ષની દીકરી સતી લીલંબાઈ ઘોડિયામાં સુતા છે, એ તમારી દેવલદે નારના બેન થાય છે, બે ઇન્દ્રની પસરાઓ હતી, એની પાસે જાવ એ રસ્તો બતાવશે. દેવાય તે હળી કાઢી ઘોડિયા તરફ. ત્યાં તો કીધું દેવતણકી બાબાએ, હા હા દેવાય, ગુરુ પાસે એવી રીતે ન જવાય, તમારા ગુરુ નાના છે, નાના ગુરુને મળવું હોય તો ગોઠણિયા પર 4 પગે તમારા ગુરુ હાલે, તમારે એવી રીતે જવું જોઈએ. અને હું કહું બા, આપણી કેપેસિટી હોય ને એવડો જ ગુરુ કરાય. અને હું તો એવું જ કહેતો રહ્યો છું કે 2 કિલો ડુંગળીમાં વા માની જાય ને એ ગુરુ તો બહુ ઉત્તમ, બીજું કાંઈ દેવું જ ન પડે. જય જયરામ, એવા ગુરુ કરાય એ પોગાડી દે, હું ન પોગાડે. પણ હવે આપણે શું થાય, હોડ ચાલી છે અત્યારે, હોડ છે ને ઓલા બાપુ બહુ મોટા છે, ત્યાં જાઓ ને અનુભવ કરી જોજો, અનુભવ કરી જોજો. આપણી કેપેસિટીમાં રહેવું બાપ, પછી આમ મોટા પાસે જાય ને આપણા સામું ન જોઈ શકે, કારણ કે જાજા શિષ્યો હોય બધાને પ્રાધાન્ય કેમ આપી ભાગે, ગુરુનો વાંક નથી, પણ આપણી કેપેસિટી હોય એવડો કરાય બસ. એટલે જ મેં કીધું તું, ગુરુ ગમે ગોખતા હો આનંદની લહેર છે. આમ દેવા 4 પગે ગયા, કલ્પના તો કરો, નીલમભાઈ પાસે કાનમાં વાત કીધી ને નરોરગઢનો રસ્તો બતાવી દીધો. દેવાજ પંડિતજી ત્યાં પહોંચ્યા અને પોતાની હારે બાપ અગ્નિ જ્વાળા ભરે 750 શિષ્યનો રસાલો હારે. કે બાપુ અહીંયા ક્યાં આવ્યા, કે આલો દીકરાઓ કામ છે 750 સેવકો. મેં બોલી વચ્ચે વાત નહોતી કરી સાહેબ, કે ઓલા 31 સેવકોને હારે લઈને ગયા હતા તમારા જોડાનો પ્રતાપ. એમ દેવાજ બાપાએ કીધું કે હાલો, કે બાપુ પણ અહીંયા તો અગન પડ્યો, કે ત્યાં નજીક હું તો આવો કામ છે. ત્યાં નજીક આવ્યા ને કીધું દીકરાઓ સહેજ અગન જવાડામાં ધુવાડાની ઝાંખીમાં એક સ્ત્રીની પ્રતિમા ગરવા ગિરનારની 7મી ટુકે દેખાણી દેવાજ બાપાને. અને દેવાજીને દેખાણી એટલે શિષ્યોને કીધું કોઈ બાઈના દર્શન, કે આ બાપુ કોક બાઈ છે, સ્ત્રીની આકૃતિ દેખાય છે, એ આકૃતિ નથી તમારી માં છે, અને તમારા પ્રતાપે ત્યાં જઈને બેઠી. સેવકોને કઈ ખબર નથી પડતી કે હા બાપુ તો, કે હા આપણે ત્યાં જવું છે, પણ કે બાપુ અગ્નિ આમાં પ્રવેશ, કે આ દીકરાઓ તમારી માએ વચન દીધું છે, તમે એક પછી એક મારા ભેગા આદિની ઘડી હું સત્સંગમાં આવ્યા, ભેગા રહીને ચોખા ઘીના લાડવા ખાધા, જલસા કર્યા, હવે એક પછી એક આમાં ખૂવા મંડો. ઓલા 750 હતા ને એકબીજા સામું ભીંડા જો પહેરી હતી ને કંઠિયું, જય સિયારામ, કર્યો ઢગલો 746 જણાએ કાઢી નાખી, 746 જણાએ ઢગલો કર્યો. બાપુ જય સિયારામ આવજો,
ચાર વૈધા સંતો એ વાણીમાં કહ્યું. એ વચેલા રે કેડારે સારા સાતસો પાછળ વૈધાએ તમે ત્રણ ચાર રે શંકા સાલો સુલો રબારી અને ઢાંગો અને વનવીર આ ચાર વૈધા સાલો સુલો રબારી આ દેશી ભાષામાં હાલો હુલો રબારી કહેતા બાપુ હાલો હુલો રબારી એમ કહેતા પણ શિષ્ટ ભાષામાં સાલો સુલો રબારી ઢાંગો અને વનવીર ઢાંગો ભગત પ્રજાપતિ હતા આ પંજાના પ્રમાણનું એને સાર્થક કર્યું અમારે તો પછી બાપુ તમને ખબર હોય ઓહોમ ગુરુજી પંજા કાં સાહેબ લેજી ગુપ્ત મંત્રને પ્રગટ કરે એ ચારની આજની તારીખે આ સનાતનની આરતીમાં આ ધર્મમાં સ્થાન છે આ કથાઓ લાંબી આ રીતે દેવાય પંડિત અને સતી દેવલ દેનાર ચાર વૈદા એટલે દેવલદીએ ઈશારો કર્યો કે બસ દેવાયતજી હવે હું આવું છું અને હું કહેતો રહ્યો બાપ પ્રતીક્ષા કરો પછી પુકાર કરવો પડે અને પુકાર કરો એટલે પરમાત્મા પોતે આવીને મળે એ દેવલદે સામે આવીને આવ્યા દેવાજી આ ચાર હાંચા છે બાકી તો ચોખા ઘીના લાડવા કાંઈ જય સિયારામ કરી ગયા માટે હાલો આ ચારને સ્વર્ગે એટલે સનાતન ધર્મમાં સૈવાહિત પંડિત અને સતી દેવલ દે એક સંશય જીવનના દર્શન તમે ને મેં કર્યા આવો કથાને પાંચ મિનિટ વિરામ ગરમીની સીઝન બાબા રામદેવજી મહારાજની આ ચરિત્ર અમર માનસ ગાથામાં જ્ઞાન ધ્યાન અને આધીનતાને આધીન આવો મારી ભગવતીઓ માતાજીઓ છેલ્લો દી છે તમને પાંચ મિનિટનો સમય આપીશ પણ આપવો તો પડશે પાંચ મિનિટનો સમય બહેનો ભાઈઓ છેલ્લો આનંદ તમે નું લઈ લઈએ આવો એ તમે સેવોને સાચા સંતને તમે હાલો મારા ભાઈ રાવ તમે સેવોને સાચા સંતને રે તમે સેવોને સાચા સંતને રે ગુરુ ગોતી લ્યો ભગવંતને રે તમે સેવોને સાચા સંતને રે માઈક ઉપર આવજો કોક ભલલ ચાવ છે રે મોહ મોહ માયાને લોભ લલ ચાવ છે રે હાલો હેમંત બાપુ હાલો ગીતો ભૂલાવી દેશે ભગવાન
ગા મૂલ નો રે માનવ સેવક બની જાઓ સાચા સંતના રે તમે સેવો ને સાચા સંતને રે તમે સેવક બની જાઓ સાચા સંતના રે તમે સેવો ને સાચા સંતને રે તમે સેવો ને સાચા સંતને રે તમે મોટપ મૂકો ને અભિમાન ને રે માન મોટપ મૂકો ને અભિમાન ને માન મોટપ મૂકો ને અભિમાન ને રે માન મોટપ મૂકો ને અભિમાન ને રે એ ચિતડે રાખો કોઈ હાચા સંત ને રે તમે સાચા સંતને રે ચિતડે રાખો કોઈ હાચા સંતને રે તમે સેવો ને સાચા સંતને રે બોલે દીરા બોલે દીરા બોલે
તો યુગ તણાય અવતાર ખવી ન ધણી ન કલંકી ને જવાડા એ પાઠ પધારો પીર રામદેવ દયા કરો દેવડવાળા એ સેવક સંત સતી ભક્તોનો ઉડતો બેડો તમે પાર કરો ધરતી પર અવતાર ધરો રે તમે ધરતી પર અવતાર ધરો રે તમે ધરતી પર અવતાર ધરો સિદ્ધરામ દેવ મહારાજ કી સદગુરુ ભગવાન કી સદગુરુ શીતલ છાયા કી ભઈ વહન કરે કિલો સદગુરુ હમે નવાજિયા દિયા અમર બોધ શીતલ છાયા ઉનકી ભઈ હંસા કરે કિલો અલ્પમતીથી આના ગુણગાન ગાવા એની કરુણા સિવાય બનતું નથી એવા બાબા રામદેવજી મહારાજની કથાનું શ્રવણ પૂજ્ય મતરમ બાપુની નિસરામાં તમે મેં સાત સાત દિવસ એમને જે બોલાવ્યું એ બોલ્યા નિમિત્ત આપણને બનાવ્યા એ છેલ્લે બાબા સમાધિનું પ્રયાણ ઘટનાએ ઘટે બે ત્રણ કારણ નિમિત્ત બનાવે બાબા રામદેવજી મહારાજ સમાધિસ્થ થવામાં પહેલું કારણ પોતાના જ ઘરમાં નિજ સ્વાર્થ જાગ્યો બાબા રામદેવજી મહારાજે સમાધિનું આહવાન કર્યું બીજું કારણ સ્વપ્ન દશાનું અજમલ રાજાને બપોરના સમયે આરામ કરતા હતા અને સ્વપ્ન આવ્યું અને એ સ્વપ્નમાં ધણી રામદેવજી મહારાજ સમાધિસ્થ થાય બાબાનો અશ્વ ગરુડનું રૂપ ધારણ કરી અને દ્વારકાધીશની મંદિરની મૂર્તિમાં સમાતો જોયો બે ત્રણ જણાનો આવો ભાવ મત પડે છે એક મીરાની મૂર્તિ કૃષ્ણની મૂર્તિમાં સમાણી એક બાબાનો અશ્વ ગરુડ સ્વરૂપે એમાં સમાણો અને એક અશ્વ લઈ અને મહાન ભક્ત કવિરાજ ઈશરાસો પરમેશ્વરા એમણે ઈશરે ઘોડા દોડાવ્યા મધ દરિયા માય સંચાણાની માલિકો રહેક દ્વારકાધીશનું નામ લઈને ઘોડાને નાખ્યો હજી પાછા આવ્યા નથી બાપ સમાઈ ગયા એમનામાં સમાવે હે બાબા રામદેવજી મહારાજ અજમલ રાજાને આ સ્વપ્ન આવ્યું ને સ્વપ્નને આધીન અજમલ રાજા પોકાર કરે છે સતી મિણંદે દોડીને આવ્યા અજમલ રાજા રુદન કરે જાગૃત બનીને અજમલ રાજાને સતી મિણંદે પૂછે છે ધણી અચાનક રુદન કેમ ત્યારે કહ્યું મિણંદે મને સ્વપ્ન આવ્યા આપણા રામદેવ ભાઈ સમાધિ લીએ છે મિણલદેવ સાંત્વન આપે ધણી સ્વપ્ન સાચા ન હોય એટલી જ વારમાં ધણી રામદેવજી મહારાજનું આગમન
મિનલદેને વાત કરી કે માં મારા પિતાજીની વાત સાચીશ, 54 વર્ષના આયુષ્યમાં મારે 9 ભક્તિમાં સમાવવું છે, મારે મારી આ અવતાર લીલાના કાર્યને પૂર્ણ કરવું. હું જ્યારે આવ્યો ત્યારે વિચાર કર્યો હતો કે મારે રામદેવ રૂપ ધારણ કરી મારી માનું ઋણ મારી માથે નથી રાખવું, એટલે હું અજન્મા બનીને આવ્યું. જન્મ ધારણ કરું તો માનો ઋણ રહીએ ને. મેં કહ્યું હતું પ્રારંભમાં અવતાર જ નહોતો થવાનો, છતાં થયો. એક ઋણાના બંધનને આધીન સતી મિનલદેને કે માં હવે શોક ન કરશો, મારો સમયકાળ પૂર્ણ થયો. અને કૃષ્ણની ભૂમિકામાં મેં નાગર નરસૈયાના 1 જ 52 કામ કરેલા. આ ભૂમિકામાં મેં 52 કામ મારા ભક્તોના 52 પરચા પૂરી અને પૂર્ણ કર્યા. હવે હું રજા લઉં છું. સહજ વ્યથિત બને આ બાજુ બીજી ઘટના એવી ઘટે છે કે ધણી રામદેવજી મહારાજ ગુરુના વચને એક ગામ બંધાયું હતું જેનું નામ રણુજા હતું. પહેલા રૂણેચા કહેવાતું, અભ્રંશ થયું, રણુજા થયું. અને એ રણુજામાં ગુરુવર્યની આજ્ઞા લીએ બાબા એટલી જ વારમાં એમના ભાઈ વિરમદેવજી મહારાજ વિરમદેવડા ગામ વસાવી અલગ રહ્યા છે. અલગ રહેવાનું કારણ, ધણી રામદેવજી મહારાજ તમને મને સંકેત કરે આવડું બધું કાર્ય બાપુએ કર્યું. વાત એમ છે બાપ, માણસ ભેગા થવાથી કાર્ય થતું નથી. જાજા માણસ ભેગા થાય ને કાર્ય થાય ના, પણ વાત એ છે કે માણસ ભેગા થવાથી કાર્ય થતું નથી, મન ભેગા થઈ જાય ને તો આ કાર્ય સિદ્ધ થઈ જાય. અને એવા મન આપણા બધાયના એક થયા, હેમતરામ બાપુના એક દોરની હારે તમે નું બંધાઈ ગયા. સૌ જતી સતી સેવકો બાબા રામદેવજી મહારાજ ગુરુવર્યને આજ્ઞા કરે, બાપ મારો સમયકાળ પૂર્ણ થયો, ગુરુ આજ્ઞા આપો. આ બાજુ વિરમદેવડામાં સતી સુમંદે રામદેવજી મહારાજના ભાભી સાહેબ, અહીંયા સહજ ઝાંખી કરીએ બાપ, રામદેવજી મહારાજના 3 સંતાનો હતા. બાબા રામદેવજી મહારાજ અવતાર લીલાના કાર્યમાં કેવળ દ્રષ્ટિના ફળ લાગતા, એ કથન અનુસાર સાદોદી અને દેવરાજજી આ 2 દીકરા બાબાના, અને બાબા સમાધિસ્થ થઈ ગયા પછી સતી મિનલદેના કથન અનુસાર નેત્રા મહારાણીની કુખે એક કુંવરીબાનો જન્મ થયો. એ કુંવરીબાનું નામ હતું ચંદ્ર કુંવરીબા, જેમને મારવાડ રાજસ્થાનમાં ગોગાદેવના દીકરા હાપાજીને હારે લગ્ન ગ્રંથિથી જોડાય છે. ગુરુવર્યની પાંચ આશીર્વાદ આપ્યા, વિરમદેવજી મહારાજ વિરમદેવડામાં રહી ગૌશાળાની ગાયોની સેવા કરી. વાણીએ કીધું પીરબૈના ગાયોના ગોવાળ, 4 જુગમાં જેને ગાયોની સેવા કરી બાપ. એ સતી સુમંદે ગાયો દવા ગયા, એક માનીતો વાછડો ડોકર્યો, અને એ ડોકર્યો વાછડો નું દેહાંત થયું. ગાયે દૂધ ના આપ્યું. વિરમદેવજી મહારાજને આવીને વાત કરે છે કે અમારા દિયરજી ધણી રામદેવજી મહારાજને બોલાવો ને, દુનિયાના બધાયના કામ કરે, આપણું કોઈ એક કામ ન કરી દે. વિરમદેવજીએ સંદેશો મોકલો. વિરમદેવડા ધણી રામદેવજી મહારાજ પધાર્યા, ઘટોઘટની જાણનાર જાણી ગયા, અને સીધા ગૌશાળામાં ગયા. ગૌશાળામાં જઈ અને ડોકરિયા વાછડાને કેવળ હાથ ફેરવી સજીવન કરે કથા એમ કહે છે.